Jai Swaminarayan. નીલકંઠ વરણી વેશે વન વિચરણ કરતા કરતા મહારાજ બરેલીપુરમાં પધાર્યા. ઘર છોડી અને મહારાજે 7 વર્ષ સુધી વનમાં વિચરણ કર્યું. સંતોએ લખ્યું છે, બાળપણામાં બટુક જીએ કીધા અનંતના કામ, કઠોર તપને કારણે નીલકંઠ ધરાવ્યું નામ, નીલકંઠ ધરાવ્યું નામ. બાળપણામાં બટુકજીએ કીધા અનંતના કામ. મહારાજનું આ પૃથ્વી ઉપર અવતરણ શેના માટે હતું? તો કે જીવના અંતરમાં રહેલું માયાનું અંધારું ટાળવું, એકાંતિક ભાગવત ધર્મ એના અંતરમાં પ્રગટાવવો અને જીવને પરમ સુખિયા કરવા. મહારાજે બરેલીપુરમાં એ જ વાત કરી કે જગતમાં બધી જાતના સુખ જે છે, જેટલા પ્રકારના સુખ છે એ બધા એકને મળી જાય તો પણ જીવને શાશ્વત શાંતિ થાય નહીં. આ એક આશ્ચર્ય નથી? માણસ માત્ર સવારથી સાંજ સુધી મહેનત શેના માટે કરે છે? હે, તમે ગૃહસ્થાશ્રમમાં ગયા તો શેના માટે ગયા હતા? અનુભવ શું કહે છે? દરેક જગ્યાએ મહેનત સુખ માટે કરે છે, પણ મળે છે દુઃખ. ખબર છે કે એમાં દુઃખ મળે છે, છતાંય પાછી દોટ રોકવી પણ રોકાતી નથી. આનું કારણ શું? ઘણીવાર આપણને બધું દેખાતું હોય કે ભાઈ આ સારું છે, આ ખરાબ છે, આ કરીએ તો હકીકતમાં ભગવાનનું સુખ મળશે અને આ કરશું તો ઉલટાનું માયાનું સુખ મળશે, પણ પાછું એમાં તો તલવારની ધાર પર પડેલું મધનું એક ટીપું જીભથી ચાટવાનું, તલવારની ધાર ઉપર પડેલું મધનું ટીપું કેવો સ્વાદ આવે. હે, ખબર છે, છતાં જીવનમાં પરિવર્તન કેમ નથી થતું? ઘણા ભાવિકો ભક્તો મુમુક્ષુ હોય તો એને જીવનમાં ઘણી વાર પ્રશ્ન થતો હોય કે આપણે આટલા વર્ષોથી સત્સંગ કરીએ છીએ, કાય મીને માટે કથાનો લાભ લઈએ છીએ, તો એ જે આમ પરિવર્તન આવવું જોઈએ જીવનમાં કેમ નથી આવતું? એની પાછળનું બહુ મોટું કારણ છે, આપણા ઋષિ મુનિઓ હજારો વર્ષ પહેલા જે સંશોધન આપી ગયા છે, આજે પશ્ચિમના વિદેશના મોટા મોટા તત્વચિંતકોએ જીવનમાં પરિવર્તન કેમ નથી થતું એના ઉપર ચિંતન કર્યું અને નામ આપ્યું સાયકોલોજી, મનોવિજ્ઞાન. સુખ પાછળ માણસ દોડે છે તો કારણ શું છે? તો કે મનોવૈજ્ઞાનિક કારણ છે. એ લોકો જેને મનોવૈજ્ઞાનિક કારણ કહે છે, આપણા ઋષિ મુનિઓ એને કહે છે કે મન એનું કારણ છે. આદિકાળથી ભગવાને મન બનાવ્યું ને, એનું મિકેનિઝમ, એની રચના જેવી ગોઠવી છે કે સુખ તરફ દોડે. પંખામાં જે પાવર છે એનો એ જ પાવર ફોક્સમાં છે, એનો એ જ પાવર અહીંયા છે, એનો એ જ પાવર આ કેમેરામાં છે. તો સ્વિચ પાડો ને પંખો ગોળ ફરે,
સ્વિચ પાડો ને આ પ્રકાશ આપે, સ્વિચ પાડો ને આ અવાજ અને ગણો કરીને તમારા સુધી આપે, સ્વિચ પાડો ને આ કેમેરામાં શૂટિંગ ચાલુ થાય, આવું કેમ? કોઈ તમને પ્રશ્ન પૂછે કે આવું કેમ, પાવર તો બધી જગ્યાએ એક છે, તો જવાબ શું? તો કે એનું મિકેનિઝમ એ રીતે ગોઠવાયેલું છે, અંદરની રચના એવી ગોઠવાયેલી છે કે પંખાને પાવર મળે એટલી ગોળ જ ફરે, ફોક્સને પાવર મળે એટલી પ્રકાશ જ આપે, આને પાવર મળે એટલે શૂટિંગ જ ચાલુ કરે. એમ મનની અનાદિકાળથી ભગવાને એવી સાયકલ ગોઠવેલી છે, એવું મિકેનિઝમ ગોઠવેલું છે કે એ સુખ મળે ત્યાં જાય. તમે એનાલિસિસ કર્યું હશે ગ્રહસ્થ થઈ, નાનું બાળક હોય ને, પહેલી વાર સ્કૂલે ભણવા જવાનું હોય ને, પહેલી વાર બહુ ઉમંગ હોય, પપ્પા મને જલ્દી સ્કૂલમાં દાખલ કરો, મારે જવું છે, બીજા મિત્રો જતા હોય ને, ના એટલો ઉમંગ હોય, શું કામ? એને અંદર એક ખબર છે કે સ્કૂલે મજા આવશે, સ્કૂલે મજા આવશે, મજા આવશે. એને તો માણસ માત્રનું મન, એ નાનો બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, જ્ઞાની હોય, અજ્ઞાની હોય, ગરીબ હોય કે તવંગર હોય, એને મજા આવે ત્યાં જાય, કારણ કે મનનું મિકેનિઝમ એવું છે. તો બાળક સંકલ્પ કરે કે મને મજા આવશે, એટલે સ્કૂલે આમ બરાબર દફતર લઈ અને ઉમંગથી જાય, એવી હોંશ હોય. એક બે દિવસ તો મજા આવે, થોડા ટીચર હોય તો ગેમ રમાડે, થોડો નાસ્તો બે ત્રણ વાર આપે, અને લગભગ પ્રાથમિકમાં કે આંગણવાડી હોય તો એમાં એ પાઠ જાજા હોય, સંગીત રમતનો પાઠ આવે, નાસ્તાનો પાઠ આવે, પછી ખેલકૂદનો પાઠ આવે, થોડો ગાર્ડનમાં ફરવાનો પાઠ આવે. પણ જેમ જેમ એજ્યુકેશન આગળ વધે, પછી મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ, ગુજરાતી, પછી વિદ્યાર્થી પૂછે સર મ્યુઝિકનો પાઠ, તો કે વન્સ ઇન અ ડે, કાં તો કે સર પ્લેઇંગનો પાઠ, તો કે વન્સ ઇન અ વીક, અઠવાડિયામાં એકવાર. પછી પહેલા પાઠ ઘટતા જાય, પહેલા મજા આવી બે મહિના, ચાર મહિના, બે વર્ષ, શું કામે? તો કે ફરવાનું મળ્યું, ખાવાનું મળ્યું, એન્જોય કરવા મળ્યું. હવે મેથેમેટિક્સ, સાયન્સ, ફિઝિક્સ, હવે એમાં તો એને અઘરું પડે છે, નથી ગમતું. પાછી સિસ્ટમ એવી છે, ન ગમે એટલે પરાણે ઠોકીને એને ભણાવવા માટે શિક્ષકો આગ્રહ કરે, મા બાપ આગ્રહ કરે, એને ગમે એવી સિસ્ટમથી. હવે આજના કોઈ યુવકને, કોઈ માણસને, એ પછી મહિલા હોય કે પુરુષ હોય, કોઈને મોટિવેશન આપવું પડે છે કે તમે ભાઈ મોબાઈલનો ઉપયોગ કરો, કોઈને એમાં પ્રેરણા કરવી પડે છે, એમાં મજા આવે છે, શું કામે? તો કે એમાં આંખને ગમે એવા દ્રશ્યો છે, કાનને આમ ગલગલિયા થાય એવું મ્યુઝિક છે, એવી વાતો છે, આમ નવા નવા રંગ છે, રૂપ છે. હવે આ પુસ્તક હોય ભણવાનું છે સ્કૂલમાં, એમાં તો પેલા એક કલર હોય બરાબર, અને એ બ્લેક એન્ડ વ્હાઈટ, અને ગાંધીજીનો ફોટો છે કે કોઈ એક્ટરનો છે એ ઘણી વાર ખબર ના પડે. અને આજના તો હવે પુસ્તકો સારા આવવા માંડ્યા, નહીતર જૂના લિટરેચરમાં તો એ માંડમાં નામ અક્ષર વંચાય એવું ઝાંખું પ્રિન્ટિંગ, અને એ ખરખું, અને એ પાછા 10 વર્ષથીનો એ ચાલતું હોય, જૂના ચાલતા હોય. આપણી એજ્યુકેશન સિસ્ટમનો મોટામાં મોટો ફોલ્ટ એ છે, મનને થોડું ગમે બાળકોની એવા પુસ્તકોની આપણી પાસે રચનાઓ નથી, એ પ્રકારની સિસ્ટમ નથી. એટલે આજના ઇનોવેટિવ જમાનામાં હવે જુઓ, પુસ્તક આવે તો 4 કલર આવે છે. એ જ વસ્તુ બાળક શીખશે જ્યાં એને મજા આવે. એટલે હવે પ્રોજેક્ટર ઉપર આવી ગયું ને, ઘણી ઘણી નવી ટેકનોલોજી આવી. તો નાનું બાળક સ્કૂલે દોડતું પહેલાં જતું હતું, શું કામે? તો કે મજા આવશે. આપણે સત્સંગમાં પહેલી એન્ટ્રી લીધી, કઈ રીતે લીધી હતી? હે, સત્સંગ નહોતો, બાજુવાળા કોઈક જતા હતા સ્વામિનારાયણના સમયમાં, ઉત્સવમાં, એ હરિભગત હતા, એણે કીધું આવો આવો મજા આવે. તો કે શું મજા આવે એવું હોય? આપણે શું પહેલાં પૂછ્યું હતું? ત્યાં મજા આવે એવું શું હોય?
અરે ત્યાં તો સરસ આમ મોટા મંડપ હોય, ભગવાનના દર્શન હોય અને સ્વામિનારાયણનું ખાણું, એની તો કંઈ વાત થાય. મગજના લાડુ એક વાર ખાઈ જાય એ બઠો, બીજી વાર દોડતો આવે. પેલ્લો આપણો સત્સંગમાં પ્રવેશ ક્યાંથી થયો હતો? મજા આવે. તો અનાદિકાળથી માણસ માત્રના મનનું મિકેનિઝમ એવું ગોઠવાયેલું છે, મજા આવે ત્યાં મન જાય, ત્યાં માણસની વૃત્તિ તોડે. જેટલા કાંઈ પ્રયાસ થયા એ મનની મજામાં વિક્ષેપ ના પડે એના માટેના પ્રયાસ દુનિયામાં થયા. માણસને ગરમી થઈ તો મજા જતી રહી તો એર કન્ડિશન એની શોધ થઈ. શિયાળામાં ઠંડી પડે અતિ તો માણસને પીડા થાય મનને. માણસ મનનો બે સ્વભાવ છે મનના, એક તો મજા તરફ દોડે, સુખ તરફ દોડે અને દુઃખથી ભાગે. પેઇન, અંગ્રેજીમાં એને કે પેઇન, દુઃખ, પીડાથી બહુ ભાગે છે, બહુ ડરપોક છે મન. એને પીડા થાય, એકાદશીના ઉપવાસથી શું કામે ભાગે છે મન? તો કે પીડા થાય છે. વહેલા ઉઠવાથી શું કામ મન ભાગે છે? તો કે પીડા થાય છે. નિયમ પાલનથી શું કામ મન ભાગે છે? તો કે પીડા થાય છે. રોગ શા માટે મનને નથી ગમતો? તો કે પીડા થાય છે. તો અત્યાર સુધીના વિશ્વના મોટા મોટા ચિંતકો, જે કોઈ બુદ્ધિજીવીઓ થયા, આના ઉપર જ સંશોધન થયા કે કેમ કરીએ તો બસ મનની મજા અકબંધ રહે અને મનને પીડા ના થાય. તમે જુઓ, પેલા હાથ આખે આખા કપાઈ જતા હતા, એવા ભડવીરો હતા ગામડામાં કે હાથ કપાઈ ગયો હોય તો આંખમાં આંસુડું ના હોય. શું કામે? તો કે મજાના સાધનો ઓછા હતા અને મજાના સાધનો ઓછા હતા એટલે પીડાનો ડર પણ ઓછો હતો. જેટલી સુવિધા અને સગવડતાઓ વધશે એટલા મન નિર્બળ થશે, થશે ને થશે. અને જેટલા મન નિર્બળ થશે લોકોના, એટલા પ્રશ્નો અને સમસ્યા વધશે. આખા હાથ કપાઈ જતા હતા તો એને આમ પીડા હોય પણ આંખમાં આંસુડું ના હોય, અને આજે તો જરાક ચરકો પડ્યો હોય, અરે ઘણા તો એવા વિરલા હોય ઇન્જેક્શન જોવે ત્યાં રોવા માંડે, ઓય ઓય કરે. આ વિદેશના લોકો તો બહુ ડરપોક, એ તો જરાય સહન ના કરી શકે, ઇન્જેક્શન જોવે ત્યાં રડવા લાગે. શું કામે? આજે મેડિકલ ટ્રીટમેન્ટ આટલી મોંઘી થઈ ગઈ, મેડિકલ સારવાર, શું કામ? તો કે સંશોધન જ એવા થયા, કોઈ પ્રકારે ઓપરેશન કરીને તમારું હૃદય આખું બહાર કાઢી નાખે તો એ પીડા ના થવી જોઈએ. શું કામે? તો કે મન પીડાથી ભાગે છે, સુખ તરફ દોડે છે. આપણા ઋષિ મુનિઓએ સેમ એવો ઉપાય બતાવ્યો, એને ખાલી ચેન્જ આપ્યો કે એવો ઉપાય કરો કે ગમે તેવી મનને પીડા આવે, મુશ્કેલી આવે, છતાં એને મન ડગે નહીં, એને પીડાની બીક ના હોય. પીડાથી બચવાના ઉપાય કરીશું, મનને જે નથી ગમતું એનાથી બચવાના ઉપાય કરીશું તો એમાં કોઈ શાશ્વત ઉપાય નથી. કારણ કે આ દુનિયા એવી છે, પીડા મુશ્કેલી તો આવવાની. તો મનના બે સ્વભાવ છે, સુખ તરફ દોડે છે, દુઃખથી ભાગે છે. આપણા જીવનમાં સત્સંગ કરીએ છીએ છતાં પરિવર્તન નથી આવતું, આનું કારણ આ છે. ખબર છે કે વહેલા ઉઠીને પૂજા કરીએ તો મજા આવે, પણ એ આપણા આત્માને મજા આવે છે, મનને તો એમાં મજા આવતી નથી. આપણને ખબર છે કે સાત્વિક આહાર વિહાર થાય તો સત્વગુણ રહે, ને સત્વગુણ રહે તો આમ હકીકતમાં અંદરનો આનંદ આવે, પણ છતાંય આપણા શરીરને નડતું હોય, નુકસાનકારક હોય એવું આહાર વિહાર થાય છે. શું કામે? તો કે મનને એમાં મજા આવે છે. ડૉક્ટર પાસે જાય દર્દી, આશ્ચર્ય તો જુઓ, ડૉક્ટર દવા આપે તો પૂછે, સાહેબ આની કોઈ આડઅસર તો નથી ને, આનું કોઈ રિએક્શન તો નહીં આવે ને? અને થાળી સામે આવે, હોટલમાં જાય તો ત્યાં વિચાર કરે કે ભાઈ આનું કોઈ રિએક્શન તો નહીં આવે ને?
આપણને ખબર છે મહારાજની આજ્ઞા પાળીશું તો હકીકતમાં સાચું શાશ્વત સુખ મળશે, છતાં મર્યાદા ભંગ થાય છે. દ્રઢતા હોવા છતાંય આજ્ઞા બહાર પગલાં મુકાઈ જાય છે. શું કામે? કોણ મુકાવે છે? મન. કારણ કે એને તો મજા જોઈએ છે, અને મજા ત્યારે જ મળે, લૌકિક મજા, જ્યારે તમે મર્યાદાથી બહાર પગલું મૂકો. મનની મજાના ચક્કરમાં જે ચડ્યો એ કોઈ દી શાશ્વત સુખ, ભગવાનના સુખ સુધી ના પહોંચી શકે. અને એટલા માટે આપણે કુસંગ કોને કહીએ? આપણને એમ છે કે કુસંગ બહાર છે, સગા સંબંધી એ કુસંગ છે, ઘર છે એ કુસંગ છે, સંપત્તિ એ માયા છે, સ્ત્રી છે એ માયા છે, પુત્ર છે એ માયા છે. ના, નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, મોટો કુસંગ તેની જ દેહ, જેમાં જીવે બાંધો છે સનેહ. મોટો કુસંગ એ દેહ. દેહ એટલે શું? આ પંચભૂતનું શરીર નહીં, મન છે એ શરીર છે, ઇન્દ્રિયો અંતઃકરણ છે એ પણ શરીર છે, કારણ સૂક્ષ્મ શરીર. અને સૂક્ષ્મ શરીર મન છે એટલા માટે તો સ્થૂળ શરીર છે. મનના પોષણ માટે આપણે સૂક્ષ્મ શરીરનું પોષણ કરીએ છીએ, સ્થૂળ શરીરનું પોષણ કરીએ છીએ. મનને સુખ જોઈએ છે, પણ હવે એની પાસે તો કંઈ સાધન નથી, કોઈ માધ્યમ નથી, એટલે સુખ મેળવે છે ક્યાંથી? સ્થૂળ શરીર, ઇન્દ્રિયો પાસેથી, ઇન્દ્રિયોના માધ્યમે. હવે નિર્ણય એ કરવાનો, જીવનમાં પરિવર્તન સત્સંગમાં ત્યારે જ આવશે. એક બાજુ મન છે, બીજી બાજુ મહારાજ છે. એક બાજુ આપણું શરીર છે, બીજી બાજુ સંત છે. મનનું ગમતું કરીશું તો જીવનમાં પરિવર્તન નહીં આવે. સુખ પાછળ મન દોડાવશે, પણ મળશે દુઃખ. બીજી બાજુ મહારાજ છે, મહારાજનું ગમતું કરીશું તો સત્સંગમાં સુખ બહુ આવશે. એકાંતિક સંતનું ગમતું કરીશું આ દુનિયાના સારામાં સારા રૂપ એ આપણે ના જોઈએ અને એનાથી છેટા રહીએ તો એમાં મહારાજને લાભ છે? હે, મહારાજે આજ્ઞા કરી કે ભાઈ એક પત્ની વ્રત રાખવું, પંચવર્તમાનની મર્યાદામાં રહીને આહાર વિહાર કરવા, બહારનું ન ખાવું, નીતિનો રૂપિયો કમાવો, ઊંધે માથે ગધા મજૂરી ના કરવી, દેહનું અને પરિવારનું પોષણ થાય એટલું કરવું, બાકી સત્સંગ કરવો. તો જાજા રૂપિયા મળી જાય તો મહારાજને આમ મહારાજને શું ખોટ છે કે મહારાજની ઈર્ષા આવે છે? આપણે સારું સારું ખાઈએ તો મહારાજને કંઈ આમ દુઃખ થાય છે કે આ મારા કરતાં સારું ખાઈ લે છે? મહારાજે ના શું કામ પાડી? એને કોઈ સ્વાર્થ નથી, એ તો પૂર્ણ કામ છે. એકાંતિક સંતને શું, એ પૂર્ણ કામ છે. છતાં એ પંચવર્તમાનની મર્યાદામાં આપણને રાખે છે. મહારાજે પંચવર્તમાનના નિયમો આપ્યા છે એ હકીકતમાં આપણી સુખાકારી માટે છે. નાનું બાળક શ્રીજી મહારાજ ગઢડામાં લીંબવૃક્ષ નીચે બિરાજીત, સભા પૂરી થઈ, સંતો ભક્તો બધા વિખરાયા, મૂળજી બ્રહ્મચારી થાળ લેવા ગયા, મહારાજ એકલા હતા લીંબવૃક્ષ નીચે. એમાં એક નાનકડું બાળક હવે બાજુમાં ક્યાંય રહેતું હશે અને રોજ રમવા માટે આવતું હશે દરબારગઢમાં. રમતો રમતો આવ્યું, પણ આમ ચારે બાજુ જોતું હતું, કોઈ મને જોતું નથી ને. હવે એને ખબર નહીં મહારાજ બેઠા છે, માણસ આમ ચારે બાજુ ક્યારે જુએ? જરા કંઈક તરાપ મારવી હોય ને સુખ ઉપર. હવે ખૂણામાં લાકડાનો ઢગલો પડેલો અને ત્યાં એક સરપ આટા મારે, ત્યાંથી તેમ જાય, આમથી તેમ જાય, એટલે ચળકતો સર્પ જોયો એટલે બાળકને એમ ક્યાંને પકડું, પણ મનમાં થયું કોઈ જોઈ જશે તો મને પકડવા નહીં દે, એટલે આમ ચારે બાજુ જોઈને પકડવા ગયો. ત્યાં મારે કે અહીંયા આવી જા, મહારાજે એમ ઈશારો કર્યો. છોકરાએ જોયું એટલે આમ મોટું બગાડ્યું, પછી આમ પાંચ ડગલા આમ એની વિરુદ્ધ બાજુ ચાલ્યો, આપણી જેવું કર્યું. ઘણી વાર આપણે આમ કોક વળી ઈશારો કરે તો પાંચ ડગલા આમ હાલીએ. વળી મહારાજ પાછા કંઈક વાંચતા હશે કંઈક ગ્રંથ, તો મહારાજ એમાં મશગુલ થયા તે છોકરો વળી આમ જોયું,
વળી પાછો આમ જોતો જોતો ગયો. વળી મહારાજ જોઈ ગયા. મહારાજ કે છોકરા અહીંયા આવી જા, ત્યાં નહીં જવાનું, ત્યાં સર્પ છે. વળી છોકરો બીજી બાજુ, વળી મહારાજ વાંચવા મળી ને તે છોકરો વળી, પછી તો મહારાજ થી રહેવાનું નહીં, ગ્રંથ મૂકી સાઈડમાં ને મહારાજ આવ્યા અને મહારાજે બાવડું પકડીને ખેંચી અને લઈ આવ્યા, બે લગાવી દીધી. પેલો છોકરો તો કાલ ખંજોળતો ખંજોળતો રડતો રડતો જતો રહ્યો ઘરે. આપણું આવું થાય ને ઘણી વાર, સુવાળા દુનિયાના સુખ બાજુ દોડતા હોઈએ. મહારાજ વોર્નિંગ તો આપે, ભગવાન એવા દયાળુ છે, દરેકને વોર્નિંગ આપે. આ પીજ અંદરથી ભક્ત કે મુમુક્ષુ, એ પછી સજ્જન હોય કે દુર્જન, ખોટું પગલું માંડવા જાય એટલે ભગવાન અંદરથી વોર્નિંગ આપે. એક વાર વોર્નિંગ આપે, બે વાર વોર્નિંગ આપે, અને છતાંય પછી પાછો ના વળે તો જગતનો જીવ હોય તો ભગવાન એને જવા દે. ભગવાનનો ભગત હોય તો ભગવાન એને પછી એક લગાવે, એવી ઠોકર મારે ને એ ઠેકાણે આવી જાય. તો જગતના સુખો તરફ મહારાજે જે પંચ વર્તમાનની આપણા માટે બાઉન્ડ્રી બાંધી છે એ આપણા સુખ માટે છે. મહારાજને ખબર છે કે ત્યાં જશે એને સુવાળું દેખાય છે, પણ એમાં હકીકતમાં દુઃખ મોટું છે. મહારાજ એ બાળકને બે લગાવી અને આવીને બેઠા, પણ મહારાજ એકદમ આમ ઉદાસ થઈ ગયા, આમ આંખમાં જળજળી આવી ગયા, કોઈની સાથે બોલે નહીં. મૂળજી બ્રહ્મચારી થાળ લઈને આવ્યા, તોય મહારાજ બે કોળિયા જેમાં, અને મહારાજ કંઈ બોલ્યા ચાલ્યા વિના સીધા અક્ષર ઓરડીમાં જઈને પહોંચી ગયા. સાંજ પડી, સાંજની સભા થઈ, કીર્તન ભક્તિ થઈ, મહારાજ સભામાં આવ્યા પણ કંઈ બોલે નહીં. એટલે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ તમે આજે બપોરથી કંઈ બોલતા નથી, આમ મહારાજ ઉદાસ છો, અમારાથી કંઈ ભૂલ થઈ ગઈ? મહારાજ અમારો કંઈ અપરાધ થયો હોય તો ક્ષમા કરો મહારાજ, કંઈક બોલો. મહારાજ કેટલા દયાળુ છે. પોતાનો ભગત હોય કદાચ એની શિક્ષાને અર્થે ભગવાને કંઈક નાનો મોટો દંડ કરવો પડે કરે ને, તો મહારાજને તો દુઃખ થાય છે, બિચારાને દુખ્યો. મહારાજે કહ્યું કે સ્વામી આજે બપોરે આવો એક પ્રસંગ બની ગયો, નાનો બાળક સર્પ પાછળ દોડતો હતો અને અમારાથી એને જરાક આમ હાથ ઉગામાઈ ગયો. મહારાજ કે બિચારો રડતો રડતો ગયો, એ દુઃખી થયો હશે. દાદા ખાચર બેઠેલા, મહારાજ હવે કોઈ ઉપાય કે તમારો મહારાજ ઉદાસીનતા ટળે? મહારાજ કે એક ઉપાય છે, એ છોકરાને બોલાવીને કાલે લાવો અને એ જે માગે એ અમે આપીએ, અને એ છોકરો રાજી થાય તો અમારી ઉદાસીનતા ટળે. સંતોએ તપાસ કરી કે એ કોણ હતો બાળક, તપાસ કરતાં ખબર પડી એ બાળકને લાવ્યા, પણ સંતોએ શીખવાડી દીધું. હું સંતોએ જો મહારાજ માગવાનું કહે છે તો શું માગીશ? હવે છોકરા તો શું માગે, હે આ લોકનું માગે, આપણે શું માગીએ? મહારાજ આપણને એકાદ મારે ને પછી આપણે થોડાક ઉદાસ થઈ જઈએ કે રડવા માંડીએ, તો પાછા સાધુ વળી નજીક લાવે, પછી સાધુ કહે કે હું માગવું. છોકરાને કહ્યું કે જો મહારાજ માગવાનું કહે ને તો મહારાજની પાસે માગજે, મહારાજ તમારા ચરણારવિંદ આપો, તમારા ચરણારવિંદ આપો. અને એ બાળકને પકડીને લાવ્યા. મહારાજ કે બેટા એ કાલે તને અમારાથી થોડું મરાઈ ગયું, તને દુઃખ થયું હશે, હવે અમે રાજી થયા છીએ, તને રાજી કરો, તું કંઈક માગ. તો છોકરો કાલી ગેલી ભાષામાં કે મહારાજ મને તમારા ચરણારવિંદ આપો. મહારાજ કે આને કોઈ ગુરુ ભટકાણા લાગે છે. મહારાજના ચરણારવિંદ માંગ્યા, મહારાજે એને ચરણારવિંદ પાડી દીધા. એક બાજુ મન છે, બીજી બાજુ મહારાજ છે. આપણને એમ છે જો તપાસ કરીએ તો ખબર પડે
કે આપણે મહારાજ કે એકાંતિક સંતના ગમતામાં છીએ અને લગભગ પ્રયાસ તો કરતા હોઈએ, પણ છતાં તપાસ કરવો. દુઃખ આવે છે, અશાંતિ થાય છે, ઉદ્વેગ થાય છે, તો એનું કારણ મહારાજની આજ્ઞાનો લોભ છે. મહારાજનું ગમતું છોડીને જેટલું મનનું ગમતું કરીશું એટલો ઉદ્વેગ અને અશાંતિ થશે. આખા દિવસમાં ઊંડા ઉતરીને વિચાર કરીએ ને તો ખબર પડે કે આપણે ઘણું મનનું ગમતું કરીએ છીએ, ઘણું મનનું ગમતું કરીએ છીએ. મોટો કુસંગ તે નીચ દે, જેને ભગવાનના માર્ગે આગળ વધવું છે, ભગવાનનું સુખ લેવું છે, છતે દેહે અક્ષરધામનો આનંદ માણવો છે, જેને મહારાજની મૂર્તિમાં તલ્લીન થવું છે, મોટા એકાંતિક સંતને રાજી કરવા છે, છતે દેહે મુક્ત કક્ષાનો આનંદ લેવો છે, એણે એક જ ઉપાય કરવાનો, મનને મારવાનો. અને મારી મચડીને પણ મનને મહારાજ અને એકાંતિક સંતના આજ્ઞામાં એની મરજી પ્રમાણે વર્તાવાનું. મુક્તાનંદ સ્વામીએ પદો લખ્યા છે મુમુક્ષુ માટે, મન દમવા ચડે તણે ચડે ભામે, મન દમવા તણે ચડે ભામે. દુનિયાના જીવ પણ ભામે ચડે, એ ભામે ચડે મનની ઈચ્છા પૂરી કરવા માટે, મનના ગમતામાં ભામે ચડે. માણસ માત્ર ભામે ચડ્યા છે મનને ગમે એ બાજુ જવા, ભગવાનનો ભગત પણ ભામે ચડે. હવે આનું ઇંગ્લિશ મને મળ્યું નહીં, મળે આ ભામે ચડવું એટલે હું અમુક શબ્દની મજા છે, એનું અંગ્રેજી ના કરાય. ભગવાનનો ભગત પણ ભામે ચડે, ક્યાં ભામે ચડે? મનને મારવાના ભામે ચડે. ધર્મ શું અને અધર્મ શું, ધર્મ શું અને અધર્મ શું, એક વાક્યમાં વ્યાખ્યા કરવી હોય તો મનને જેટલું જેટલું ગમે છે ને એ બધો અધર્મ. જેટલું જેટલું મનને ગમે છે એ બધો અધર્મ છે, અને મનને જે નથી ગમતું એ ધર્મ છે. આત્માની વાત નથી હો, મનની વાત છે. હમણાં પૂજ્ય સ્વામી, અમે વડોદરા હતા તો સ્વામી વડોદરા પધાર્યા, અંકલેશ્વર કથામાંથી સ્વામી પાસે બેઠા હતા. બહુ સરસ સ્વામીએ વાત કરી. સ્વામી કે આજે સત્સંગમાં સુવર્ણ યુગ છે, કોઈને છતે દેહે મુક્ત થવું હોય, બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત કરવી હોય, આપણે નવરા પડી ને તો આપણી અંદર હોય એ નીકળે, અને મોટા સંતો નવરા પડે ને તો એની અંદર જે ભર્યું હોય એ નીકળે. સ્વામીના જીવનમાં સાહજિકતા દેખાય. જરાક બેઠા હોય સાહજિક તમે જાઓ તો અંદરથી શું નીકળે? વ્યવહારની વાત બહુ ઓછી નીકળે. વ્યવહારની વાત હોય તો પણ છેલ્લે સાર તો અધ્યાત્મમાં જઈને ઊભો રહે, અને આપણે અધ્યાત્મ વાત કરવા બેઠા હોય સત્સંગમાં હોય તો સાર ક્યાં જાય? સ્વામીએ બહુ સરસ વાત કરી કે આજે છતે દેહે કોઈને મુક્ત થવું હોય, છતે દેહે મહારાજની મૂર્તિનો આનંદ માણવો હોય તો સ્વામી કે બહુ સાનુકૂળ દેશકાળ છે, બહુ જ સાનુકૂળ દેશકાળ છે. પણ નડે છે શું? મહાભારતમાં યુધિષ્ઠિર અને યક્ષનો સંવાદ છે. યક્ષ મહારાજાએ પ્રશ્ન કર્યો છે કે મોટો ગિરનાર જેવડો પથ્થર આમ પર્વતની ટેકરી ઉપરથી દડતો દડતો આવે છે, એટલા વેગથી દડતો દડતો આવે છે, પણ એક તણખલું આડું આવ્યું, એક ખાલી તણખલું, અને પથ્થર ઊભો રહી ગયો. એક તણખલું આડું આવ્યું ને પથ્થર, એ તણખલું શું? તો કે દેહાભિમાન, સ્વભાવ. સ્વામીએ બહુ વાત સરસ કરી કે સત્સંગમાં સુવર્ણ યુગ છે, છતે દેહે મહારાજનું સુખ મળે, પણ નડે છે શું? કે દેહાભિમાન નડે છે, સ્વભાવ નડે છે. આપણો સ્વામિનારાયણ સંપ્રદાય છે ને એ નકારાત્મકતાનો સંપ્રદાય નથી,
હકારાત્મકતાનો સંપ્રદાય છે, પોઝિટિવ સંપ્રદાય છે. ક્રોધ ટાળવો છે, લોભ ટાળવો છે, સ્વાદ ટાળવો છે, માન ટાળવું છે, આળસ ટાળવી છે, એમ નહીં. સવળો વિચાર કરો કે નિર્માનીપણાનો જે આનંદ છે, વિનમ્રતાનું જે સુખ છે એ મારે લેવું છે. સ્વાદ ટાળવો છે એમ નહીં, મહારાજે જે કહ્યું છે નિસ્વાદી થાય તો એનું કેવું સુખ હોય, તો મારે એ સુખ સુધી પહોંચવું છે. નિસ્વાદી થઈશ, નિર્માની થઈશ, નિષ્કામી થઈશ તો મહારાજની મૂર્તિમાં જોડાવાશે અને તો મહારાજની મૂર્તિનું સુખ આવશે. મનગંજન ગ્રંથ છે, મુમુક્ષુએ તો ખાસ પાઠ કરવો જોઈએ. અદ્ભુત લખ્યું છે નિષ્કુળાનંદ સ્વામી. આજનું મનોવિજ્ઞાન, સાયકોલોજી, જેને કોન્શિયસ માઇન્ડ અને અનકોન્શિયસ માઇન્ડ જેને કહે છે, હવે એ તો હમણાં 200-300 વર્ષ પહેલાં શોધાયું. આપણા ઋષિઓએ અને સંતોએ તો હજારો વર્ષ પહેલાં લખી નાખ્યું. આજનું સાયકોલોજી એવું કહે છે કે અર્ધ જાગ્રત મનમાં, અનકોન્શિયસ માઇન્ડમાં જે નક્કી કરો એ થાય. તો નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, બે મન છે, નિજ મન અને પરતક મન. નિજ મન અને પરતક મન એટલે તો કે કોન્શિયસ માઇન્ડ. નિજ મન એટલે પોતાનો આત્મા, અનકોન્શિયસ માઇન્ડ. અંદર જે આત્માની અંદર નક્કી થાય એ થાય છે. તો મન આપણને કેવી કેવી રીતે રમાડી જાય છે. આપણે બિઝનેસ કરવા માટે તો બહુ શીખીએ છીએ કે વ્યવહારમાં કોઈ આપણને છેતરી ન જવું જોઈએ, એટલે એના માટેનું માર્ગદર્શન બહુ લઈએ છીએ કે કોઈ ઢાંકણીમાં ના ઉતારી જાય. પણ મન કેટલી વાર ઢાંકણીમાં ઉતારે છે એ નિષ્કુળાનંદ સ્વામીએ મનગંજનમાં શીખવું છે. એનાથી કેમ બચવું? છેલ્લો ઉપાય, કદાચ કંઈ ખબર ના પડે, આવો કંઈ વિચાર ના આવે, તો એટલું રાખવું કે આપણે મહારાજને ના ગમે એ નથી કરવું, એને ગમે એ જ કરવું છે, એ રાજી થાય એવું જ કરવું છે. અને આ રાજીપાનો વિચાર એવો બળવાન છે, મોટા ગઢ અને મોટા કિલ્લા તોડી નાખે. ગમે એવા સ્વભાવ હોય તો એને તોડી નાખે રાજીપાનો વિચાર. મહારાજે વચનામૃતમાં કહ્યું કે અમે પંચાળામાં માંદા પડ્યા ને કંઈક થયું હોત તો તમે આજે જેવા છો એવા ના હોત. શું કામે? તો કે મહારાજ કે આ મોટા મોટા સાંખ્યોગી મહિલાઓ છે, લાડુબા, જીવબા, દાદા ખાચર, આ બધા સંતો, એના દિલમાં એક વિચાર છે કે મહારાજ કુરાજી થાય એવું અમારે કરવું નથી. અને મહારાજમાં જો પ્રીતિ છે તો એનું બેસ્ટ લક્ષણ એ છે કે મહારાજની મરજીને લોપી ના શકે. એ ભાવ આપણા અંગમાં ક્યાં કઈ વસ્તુ ફિટ બેસે છે? આપણને બાજવાનું ગમે છે તો મન સામે લડાઈ લો, અને બાજવાનું નથી ગમતું, હવે આપણો સ્વભાવ જ બાંધવાનો નથી, તો પછી આ વિચાર કે મહારાજ રાજી થાય એવું કરવું, એ નારાજ થાય એવું નથી કરવું. મુક્તાનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી અમદાવાદ સત્સંગ કરાવવા માટે પધાર્યા. સ્વામીના જીવનની સુવાસથી સારા સારા મોટા મોટા વિદ્વાનો અને મુમુક્ષુઓ ખેંચાવા લાગ્યા, એટલે વિદ્વેષીઓને ઈર્ષા આવી કે આ મુક્તાનંદ છે એ આપણા ચેલા ખેંચી જશે. સ્વામિનારાયણનો આટલો ટૂંકા સમયમાં આટલો ફેલાવો એનું કારણ આ છે. ઉપાય કરો, રોજ સત્સંગ થતો, કથા થતી મંદિરમાં, ષડયંત્ર કર્યું. એક હરિભગત રોજ નિયમ પ્રમાણે સ્વામીને અર્ચા કરે ને સંતોને અર્ચા કરે તો વિદ્વેષીઓએ એ ચંદનમાં ઝેર ભેળવી દીધું. અને કોઈ હરિભગતને મળી લીધું કે ભાઈ અમારે આજે સ્વામીજીની અર્ચા કરવી છે, અને સ્વામીને અર્ચા કરી એટલું કાતિલ ઝેર કે કટોરો લઈને એ ભાગ્યો, ઉતાવળો ઉતાવળો બહાર નીકળી ગયો. બહાર નીકળી ગયો ત્યાં એના આંગળીના ખોભળા ઉતરી ગયા. આ બાજુ સ્વામીને એકદમ ઘેન ચડવા માંડ્યું. થોડી વારમાં તો લીલું કાશ જેવું શરીર થયું, કોઈને ખબર ના પડી આ શું થયું. એકદમ દોડતા હરિભક્તો બધા મહેનતમાં લાગી ગયા અને સ્વામીને લગભગ પ્રસંગમાં જેતલપુર લાવ્યા એવું છે, જેતલપુર લઈ આવ્યા. આ બાજુ મારતે ઘોડે ગઢડામાં મહારાજને સમાચાર દીધા, મહારાજ મુક્તાનંદ સ્વામીને આવું થયું છે, વૈદોને દેખાડ્યું. વૈદોએ કહ્યું કે હવે સ્વામી નહીં બચે, મહારાજને
છેલ્લો સંદેશો આપી દો કે મળવું હોય તો મહારાજ આવી જાય, અને મહારાજ મારતે ઘોડે ગઢડાથી ત્યાં આવ્યા. સ્વામી એકદમ મૂર્છિત અવસ્થામાં પોઢ્યા છે. હરિભક્તો સંતો બધા ભજન કરે છે. મહારાજે આવીને જોયું, મહારાજ ઉદાસ થઈ ગયા. મહારાજ એટલા ઉદાસ થઈ ગયા, મહારાજે સંકલ્પ કરી લીધો કે આ લોક છોડીને જતું રહેવું છે. પછી તો મહારાજે મુક્તાનંદ સ્વામીને જળપાન કરાવ્યું, માથે હાથ ફેરવો, સ્વામીને સાજા કર્યા મહારાજે પોતાના પ્રતાપથી. મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને પ્રાર્થના કરી, મહારાજ આ લોકના જગતના જીવો તો એવા જ હોય, મહારાજ તમે તમારી કરુણા છોડી દેશો તો આ જીવોના કલ્યાણ ક્યારે થશે? પણ ઝેર લગાવેલું ને એટલે મુક્તાનંદ સ્વામીને કાયમી થોડી કળતર અને માથાની થોડી પીડા રહેતી. એટલે મહારાજે આજ્ઞા કરેલી કે સ્વામી તમારે માથે પાઘ નહીં પહેરવાની, તમારે ટોપી પહેરવાની, ભીની કરી અને ટોપી પહેરે તો થોડું ઠંડુ રહે. હવે બન્યું એવું, મુક્તાનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી ટોપી પહેરવાનું સ્વામીએ ચાલુ કર્યું. થોડા વર્ષો વિચરણના થયા. એકવાર સુંદરિયાણાના પાદરમાંથી સંતો પસાર થયા. હવે ગામને ઓટલે તો બધા બેઠા હોય ને નવરી નાથ, એમાં એક જણો બોલ્યો કે આમાં બધા સ્વામિનારાયણના લાગે છે, પણ ઓલો આગળ જે જાય છે એ સ્વામિનારાયણનો નથી લાગતો. કેમ? તો કે બધા સંતોએ રૂમાલ પહેરેલા ને સ્વામીએ ટોપી પહેરેલી. એ આગળવાળો નોખો તરે છે. સ્વામિનારાયણનો હોય કોઈ દી નોખો ન તરે. એ બધાની હારે એની ભગવાનની મર્યાદામાં અને એના બંધારણમાં વર્તે. સ્વામીથી આ સહન ના થયું કે એક નાનકડી ટોપી અને મહારાજનો મટાડી દે. અને સ્વામીએ ટોપી માથેથી કાઢીને ઉકરડે નાખી દીધી. આવ્યા ગઢડા. બધા સંતોએ મહારાજને દંડવટ કર્યા તો મહારાજ બધાને ભેટા. મુક્તાનંદ સ્વામીએ દંડવટ કર્યા, મહારાજ ભેટા નહીં, સામુએ ના જોયું. એટલે મુક્તાનંદ સ્વામી સમજી ગયા કે કંઈક આપણાથી ભૂલ થઈ છે. એટલે વળી દંડવટ ચાલુ કર્યા કે પ્રાયશ્ચિત કરી લઈએ. તો મહારાજે સામુએ ના જોયું. મહારાજની પાસે આવીને ઊભા રહ્યા તો મહારાજ મોઢું નીચું કરી ગયા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ લોકનો એવો નિયમ છે કે કોઈ વાંક કે ગુનામાં આવે ને એને સજા થાય એ પહેલાં એનો ગુનો એને સંભળાવવામાં આવે. મહારાજ મને જે સજા આપશો, દંડ આપશો એ ભોગવી લઈશ, પણ મારો ગુનો તો સંભળાવો. મહારાજ કે સ્વામી જે દિવસે અમદાવાદમાં તમને ઝેર આપ્યું પછી તમે સાજા થઈ આજ્ઞા શું કરી હતી? મહારાજ ટોપી પહેરવાની. તો ટોપી કેમ નથી પહેરી? મુક્તાનંદ સ્વામી આ પ્રસંગ કહ્યો કે મહારાજ એક જણાએ મને મેણું માર્યું કે આ સ્વામિનારાયણનો નથી લાગતો. મહારાજ મારો પહેરવેશ જોઈને કોઈ એમ કે આ સ્વામિનારાયણનો નથી લાગતો તો મહારાજ એવો પહેરવેશ મને ના શોભે. અરે મહારાજ ત્યાં સુધી મારા શરીર સામે કોઈ જોઈને એમ કે આ સ્વામિનારાયણનો નથી લાગતો, મારા આટલાય આચરણથી કોઈ એમ કે આનું આચરણ સ્વામિનારાયણના સત્સંગીનું કે સાધુનું આચરણ નથી તો મહારાજે મારાથી સહન ના થાય. મહારાજ મારા નાના આચરણથી કોઈ મને મેણું મારે ને તો મહારાજ મારો આ દેહ પડી જાય. એટલે મહારાજ મેં ટોપી છોડી. કેટલી સાવધાની કે મહારાજ નો કોઈ મટાડી જાય કે કોઈ એમ કહી જાય કે આ સ્વામિનારાયણનો સત્સંગી નથી, બસ મહારાજના ગમતામાં રહેવું, મહારાજની મર્યાદામાં રહેવું. એને ના ગમે એવું ન કરવું, એને ગમે એવું કરવું. ત્યારે છેલ્લે સાર, સત્સંગમાં જીવન પરિવર્તનનો શ્રેષ્ઠ ઉપાય મનને મારવું, મહારાજ અને મોટા સંતની મરજીમાં રહેવું. એ ઉપાય ના થાય તો એટલું મહારાજને ગમે એ કરવું, એના ગમતામાં જે આડું આવે એને ટાળવું અને એને છોડવું. તો દિવસે દિવસે મહારાજનું અને સત્સંગનું સુખ મળે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની.